नमस्कार विद्यार्थी मित्रों, ज्ञानमंजरी विद्यापीठ महुआ वीडियो लेक्चर में आप सौनु हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 11 कॉमर्स गुजराती माध्यम जेमा विषय वाणिज्य व्यवस्था अने संचालन। तो विद्यार्थी मित्रों, आपणे चेप्टर नंबर 2 धंधाकीय सेवाओ भाग 1 विषे अभ्यास करी रह्या छे। तो विद्यार्थी मित्रों, खास करीने आपणे धंधाकीय एकम ने जे जरूरी तमाम सेवाओ होय अने ए सेवा द्वारा आपणा धंधाकीय एकम, उद्योगों, फेक्टरी तेमज मानव जीवन पण ए तमाम सेवानो अविरतपणे उपयोग करे छे अने तेना द्वारा संपूर्णपणे तमाम सहायक सेवाओ प्राप्त करे छे। तो विद्यार्थी मित्रों, खास करीने वाणिज्यनी सहायक सेवाओ अर्थतंत्रमां खूब ज महत्वनुं स्थान धरावे छे अने साथे साथे कोई पण क्षेत्र होय ए दरेक क्षेत्रमां धंधाकीय एकम होय, उद्योगो होय, व्यवसाय होय के सेवाकीय क्षेत्र होय, तमाम क्षेत्रमां पोतानी तमाम सहायक सेवाओने कारणे एक आगवुं स्थान धरावे छे। तो विद्यार्थी मित्रों, खास करीने आ चेप्टरमां आपणे जे वाणिज्यनी सहायक सेवाओ छे ए तमाम सहायक सेवाओ विशे वात करवानी छे अने तेमना विशे संपूर्णपणे आपणे माहिती मेळवानी छे। कारण के विद्यार्थी मित्रों, आ तमाम सहायक सेवाओ जीवनमां आपणने दरेक क्षेत्रमां उपयोगी बने छे। खास करीने आ तमाम सेवाओमां वीमो, वाहन व्यवहार, टपाल खातुं, वखार, आड़तीओ, बैंकिंग सेवा, आ तमाम सेवाओ वाणिज्यनी सहायक सेवाओ छे अने आपणने दरेक क्षेत्रमां आर्थिक प्रवृत्ति करवा माटे तेमज आपणा जीवन जरूरीती जीवनने जरूरियात होय तेवी तमाम उपयोगी सेवाओ आ तमाम सेवाओने कारणे आपणने प्राप्त थाय छे। तो विद्यार्थी मित्रों, खास करीने धंधाकीय सेवाओ भाग 1 मां आपणे वीमा विशे, टपाल सेवा विशे अभ्यास करी चूक्या छे। एमां पण खास करीने वीमो धंधाकीय एकममां ज्यां मोटा पाया ऊपर रोकाण करवामां आवे तेमज धंधाकीय एकमनी स्थापना करी तेमां उत्पादन करवामां आवे तेवा मोटा पायाना क्षेत्रमां कोई पण जोखम अथवा तो कोई पण नुकसानी सामे वळतर मेळवा माटे वीमो खूब ज अगत्यनું माध्यम अथवा तो साधन छे। એ જ વીમો માત્ર ને માત્ર ધંધાકીય એકમ, ફેક્ટરી તેમજ કારખાનામાં નહીં પરંતુ માનવ જીવન જે વસવાટ કરે છે એ માનવ જીવન પણ પોતાનો વીમો, હયાતી વીમો, જિંદગીનો વીમો આવા તમામ પ્રકારના વીમા, એમાં પણ ખાસ કરીને હાલમાં વર્તમાન સમયમાં સ્વાસ્થ્ય ક્ષેત્રનો વીમો, તો આ તમામ વીમાઓ લોકો મનુષ્ય પણ લઈ શકે છે। તો આવી રીતે વીમો વાણિજ્યની સહાયક સેવા તરીકે એક અગત્યનું સ્થાન ધરાવે છે। પછીના પોઈન્ટ ઉપર આપણે વાત કરી ટપાલ સેવાઓ। ભારત દેશની અંદર ટપાલ સેવાઓના માધ્યમ દ્વારા અનેક પ્રકારની સેવાઓ ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને, મોટા પાયાના જે શ્રીમંત વર્ગ હોય છે એમને, ધંધાકીય એકમને, તમામ લોકોને ટપાલ સેવાઓની સેવા અવિરતપણે મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે વીમો તેમજ ટપાલ સેવાની પોસ્ટ ઓફિસની તમામ પ્રકારની માહિતીઓ આપણે મેળવેલી હતી। હવે આજના લેક્ચરમાં આપણે ખાસ કરીને વખાર અને વખારના પ્રકારો વિશે અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જ્યારે મોટા પાયા પર ઉત્પાદન થતું હોય તેમજ મોસમી સમય પ્રમાણે ઉત્પાદન થતું હોય ત્યારે તેવા તમામ પ્રકારના જે માલ હોય એ માલને સાચવવા માટે એક જગ્યાની, એક સ્થળની જરૂર પડે છે। કારણ કે ઉત્પાદન છે એ મોટા પાયા ઉપર થતું હોય છે અને એ જ ઉત્પાદન તરત ને તરત શક્ય નથી કે ઉત્પાદન થયેલી તમામ વસ્તુઓ, તમામ સેવાઓ તેમનું વેચાણ શક્ય બને છે।
એટલા માટે મોટા પાયા ઉપર ઉત્પાદન થયેલી તમામ વસ્તુઓ તેમને સાચવવા માટે જે સ્થળનો ઉપયોગ કરવામાં આવે છે તેને આપણે વખાર તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આવી મોટા પાયા ઉપર ઉત્પાદન થયેલી વસ્તુઓ, નાશવંત વસ્તુઓ, અમુક ખાસ પ્રકારની વસ્તુઓ જેને આપણે સ્પેશિયલ વસ્તુ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો આવી તમામ પ્રકારની વસ્તુઓને લાંબા સમય સુધી જાળવણી માટે અને સાચવવા માટે જે જગ્યાનો ઉપયોગ કરવામાં આવે તેને વખાર તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને વખાર એક એવું સ્થળ ઉપર તૈયાર કરવામાં આવે છે કે જ્યાં સ્પેશિયલ વિશિષ્ટ પ્રકારની સુવિધા દ્વારા જે વસ્તુ સાચવવાની હોય છે તેમને લગતી વખાર તૈયાર કરવામાં આવે છે, અને એ જ વખારમાં સંપૂર્ણપણે તમામ વસ્તુઓ છે એ વસ્તુઓને આપણે સાચવી શકાય એવી અલગ અલગ પ્રકારની વખારો તૈયાર કરવામાં આવે છે, અને એ જે તૈયાર કરેલી વખારમાં તમામ વસ્તુઓ સાચવવામાં આવે છે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, વખારના પ્રકારોની પણ આપણે ચર્ચાઓ કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ પહેલાં વખારનો આપણે અર્થ જોઈએ। તો વખાર કોને કહેવામાં આવે છે? વખાર એક એવી સેવા છે જેમાં પેદાશોનો સંગ્રહ થાય છે, પેદાશોને તેના મૂળ સ્વરૂપમાં અકબંધ રહે છે તેવી રીતે રાખવામાં આવે છે। આવા સંગ્રહ દરમિયાન પેદાશોના ગુણધર્મો જળવાઈ રહે અથવા તેમાં ઓછામાં ઓછા ફેરફારો થાય તેનો મુખ્ય હેતુ છે। વખારના કારણે સમય તૃષ્ટિ ગુણનું સર્જન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને વખારનો આપણે અર્થ જોઈ રહ્યા છીએ, તો કે વખાર એક એવી પ્રકારની સેવા આપે છે કે જે સેવામાં આપણા દ્વારા જે ઉત્પાદન થયેલી વસ્તુઓ હોય, જે પેદાશ હોય, એ પેદાશનો સંગ્રહ કરવામાં આવે છે, અને જે વસ્તુ તૈયાર થયેલી હોય એ તૈયાર થયેલી વસ્તુ જે સ્વરૂપમાં હોય એ જ સ્વરૂપમાં અકબંધ, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય તે રીતે રાખવામાં આવે છે। તો આવા સંગ્રહ દરમિયાન પેદાશોના ગુણધર્મો જળવાઈ રહે છે। તો ટૂંકમાં ગુણધર્મો જળવાઈ રહે, પેદાશના મૂળ સ્વરૂપમાં કોઈ ફેરફાર ન થાય, નાશવંત વસ્તુઓને યોગ્ય રીતે રાખી શકીએ તેવા તમામ સ્થળને વખાર તરીકે ઓળખવામાં આવે છે। એ જ વખારમાં સમયના તૃષ્ટિ ગુણનું સર્જન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, વખારના અર્થ ઉપરથી આપણે હવે વખારના જે પ્રકારો છે એ પ્રકારો વિશે વાત કરવાની છે, અને તમામ પ્રકારો વિશે સંપૂર્ણપણે માહિતી મેળવવાની છે। કારણ કે વખારના જે પ્રકારો છે એ પ્રકારની અંદર અલગ અલગ વખારમાં અલગ અલગ પેદાશ રાખવામાં આવે છે। અમુક વખારમાં નાશવંત વસ્તુઓ રાખવામાં આવે છે, અમુક વખાર આપણે કોલ્ડ સ્ટોરેજ ઠંડા વાતાવરણવાળી વખાર બનાવવામાં આવે છે। આ તમામ વખારો આપણે યોગ્ય રીતે બનાવવામાં આવે છે, અને તેમાં તે જ વસ્તુઓની જાળવણી અને સાચવણી આપણે આરામથી અને સહેલાઈથી કરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વખારના પ્રકારો જોઈએ, જેની અંદર માલિકીની દ્રષ્ટિએ, જકાતની દ્રષ્ટિએ અને ઉપયોગની દ્રષ્ટિએ। તો વખારના મુખ્ય ત્રણ પ્રકારો છે, ખાસ કરીને માલિકની દ્રષ્ટિએ, જેમાં માલિકી ધોરણે આપણે જોઈએ તો ખાનગી વખાર અને જાહેર વખાર, તેમાં બે પ્રકારો આપણને જોવા મળે છે। જકાતની દ્રષ્ટિએ વાત કરીએ તો જકાત ભરેલા માલની વખાર અને જકાત ભર્યા વગર માલની વખાર। જ્યારે ઉપયોગની દ્રષ્ટિએ વાત કરીએ તો સામાન્ય વખાર અને વિશિષ્ટ પ્રકારની વખાર। તો વિદ્યાર્થી મિત્રો, આ તમામ પ્રકારો વિશે આપણે વિસ્તારપૂર્વક માહિતી મેળવવાની છે, જેથી આપણને ખ્યાલ આવશે કે આ તમામ વખાર આપણને કઈ રીતે ઉપયોગી છે, કઈ વખારમાં કયા પ્રકારની પેદાશો, કયા પ્રકારની વસ્તુઓ સાચવવા માટે ઉપયોગી છે એની આપણને માહિતી મળશે। તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ પહેલાં આપણે માલિકીની દ્રષ્ટિએ જે વખારના પ્રકારો પાડવામાં આવેલા છે તેના વિશે વાત કરીએ। તો સૌ પ્રથમ પહેલાં ખાનગી માલિકીની વખાર। તો વિદ્યાર્થી મિત્રો, ખાનગી માલિકી
વેપારી કે ઉત્પાદકો પોતાના માલના સંગ્રહ માટે તેમની જરૂરિયાત અનુસાર પોતાની માલિકી વખારો રાખે છે, તેને ખાનગી માલિકીની વખાર તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, વેપારી હોય કે ઉત્પાદકો હોય, એ પોતાનો માલ છે એ માલ સારામાં સારી રીતે સંગ્રહ કરી શકે અને તેમની જરૂરિયાત અનુસાર પોતાના માલિકીની જે વખારો બનાવે છે એ વખારોને ખાનગી માલિકીની વખાર તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી ફેક્ટરી છે, ઘણા બધા કારખાના છે, તો આ તમામ કારખાના, તમામ ફેક્ટરી, તમામ ઉદ્યોગોમાં ખાનગી ધોરણે આ તમામ ધંધાકીય એકમ ચાલતા હોય છે અને એ જ એકમમાં વેપારી ઉત્પાદકો પોતે મોટા પાયા ઉપર ઉત્પાદન કરતા હોય છે। એ જ ઉત્પાદન થયેલી પેદાશોને સાચવવા માટે ખાસ તેને જરૂરિયાતવાળી હોય તેવી જે વખાર તૈયાર કરે તો તે વખારને આપણે ખાનગી વખાર તરીકે ઓળખવામાં આવે છે। પછીના પોઈન્ટ ઉપર આપણે વાત કરીએ જાહેર વખાર। તો વિદ્યાર્થી મિત્રો, જે વખારનો ઉપયોગ પોતાના ધંધા કે હેતુ માટે થતો નથી પરંતુ જાહેર જનતા માટે ઉપયોગ માટે કરવામાં આવે તો તેને જાહેર વખાર તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં જાહેર જનતા માટે જે વખાર તૈયાર કરવામાં આવે અને એ જ વખારનો ઉપયોગ જાહેર જનતા, તમામ લોકો કરી શકે તેવી વખાર બનાવવામાં આવે અથવા તો આપણને જોવા મળે તો તેવી વખારને આપણે જાહેર વખાર તરીકે ઓળખવામાં આવે છે। આવી વખાર પર કોઈનો હક હોતો નથી, કોઈની માલિકી નથી હોતી, માત્ર ને માત્ર યોગ્ય ચાર્જ અને યોગ્ય રકમ ભરવાથી આ વખારની સેવાઓ તમામ ધંધાકીય એકમોના માલિકોને, તમામ વેપારીઓને, તમામ લોકોને આરામથી મળી શકે છે। તો ટૂંકમાં જાહેર જનતા માટે જે વખાર તૈયાર કરવામાં આવી હોય તે વખારને આપણે જાહેર વખાર તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારની વખાર ખાસ કરીને ભાડું અથવા તો અન્ય ખર્ચ ચૂકવીને આપણે આ વખારની સેવાઓ પ્રાપ્ત કરી શકીએ છીએ। જાહેર વખારો સ્વતંત્ર વ્યવસાય બન્યો છે। જાહેર વખારોમાં માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષાની ખાતરી આપવામાં આવે છે। જાહેર વખારો પોતાના હસ્તક મળેલા માલિકી વિગતોની દર્શાવતી રસીદ અથવા તો પહોંચ આપે છે અને આ રસીદ પહોંચ બીજાના હસ્તક પણ વટાવી આપવામાં આવે છે। તો આવી રીતે રસીદ દ્વારા માલની લે વેચ કરી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જાહેર વખારમાં યોગ્ય ખર્ચા અને યોગ્ય ભાડા સાથે આપણા માલની જાળવણી માટે, સંગ્રહ માટે, સુરક્ષાની સાથે ખાતરી આપવામાં આવે છે અને એ માલ સાચવવા માટે આપણને જાહેર વખારનો ઉપયોગ કરવા દેવામાં આવે છે। આ જાહેર વખારનો ઉપયોગ કરવા દે તેના બદલામાં આપણે યોગ્ય ભાડું તેમજ ખર્ચાઓ ચૂકવવાના હોય છે। જ્યારે આપણે કોઈ પણ માલ આ વખારમાં સાચવવા માટે મૂકીએ છીએ, સંગ્રહ કરવા માટે મૂકીએ છીએ અથવા તો એક સ્થળે થાય બીજા સ્થળ ઉપર પહોંચાડવા માટે જાહેર વખારો આપણને ઉપયોગી બને છે। આ વખારના માધ્યમથી આપણને એક રસીદ આપવામાં આવે છે અને એ રસીદ દ્વારા આપણે આપણો માલ જ્યારે ઈચ્છીએ ત્યારે મેળવી પણ શકીએ છીએ અથવા તો બીજા હસ્તક પણ આ રસીદ દ્વારા મેળવી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે માલિકીની દ્રષ્ટિએ આપણને ખાનગી વખાર અને જાહેર વખાર જોવા મળે છે, જેમાં ખાનગી વખારમાં સંપૂર્ણપણે માલિક ધારે તેવી વખાર તૈયાર કરે છે, જ્યારે જાહેર વખારમાં તમામ લોકો પોતાના ઉપયોગિતાની ધોરણે પોતાનો માલ સંગ્રહ કરવા માટે જે વખારનો ઉપયોગ કરે છે તેને આપણે જાહેર વખાર તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, વખારના પ્રકારોમાં આપણે માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકારો જોયા, હવે આપણે
जकातनी दृष्टिए वखारोना प्रकारों छे ए प्रकारों विषे अभ्यास करिए। तो विद्यार्थी मित्रों खास करीने जकातनी दृष्टिए आपणे वखारोनी वात करिए तो जकात भरेला मालनी वखारो एनी अंदर जोईए तो आयात करेला माल उपर आयात जकात चूकव्या पछी तेने निर्धारित स्थाने लई जवा तात्कालिक वाहन व्यवहारोनी सेवा उपलब्ध न होय त्यारे बंदरो हवाई मंथको अने सरहदी विस्तारोमां जकात भरेला मालनो संग्रह करवा माटे जाहेर वखारोनी सेवा मळी शके छे। आवी वखारोने जकात भरेला मालनी वखार तरीके ओळखवामां आवे छे। तो विद्यार्थी मित्रो खास करीने हवाई मंथक पछी सरहदी विस्तारो बंदरो आवी तमाम जग्याए आपणे विदेशमांथी माल मेळवता होईए छे आयातो करता होईए छे। तो ई आयात करेलो माल ज्यारे स्थळ ઉપર આવે છે અને એ સ્થળ ઉપર જ્યારે તુરંત જે સમયે માલ આવ્યો હોય ત્યારે તરત ને તરત આપણને વાહન સુવિધાઓ અસ્તિત્વમાં હોતી નથી। તો જ્યાં સુધી વાહન સુવિધા અસ્તિત્વમાં ન હોય ત્યાં સુધી તે માલને સાચવવા માટે બંદર ઉપર જાહેર જનતા માટે જાહેર લોકો માટે જે વખારની સુવિધા આપવામાં આવે તે વખારને જકાત ભરેલા માલની વખાર તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે વિદેશમાંથી આપણે માલની આયાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે તેના ઉપર જકાત ભરવી પડે છે તેમનો જે ચાર્જ જે ખર્ચ હોય એ ખર્ચ ચૂકવવો પડે છે। જકાત તો આપણી ભરાઈ ગયેલી હોય છે આયાત કરેલા માલની આયાત દ્વારા મેળવેલા માલની એ માલની જકાત તો સમયસર આપણે ચૂકવણી કરી આપી હોય છે પરંતુ એ માલ જ્યારે કોઈ પણ બંદર ઉપર કોઈ પણ હવાઈ મંથક ઉપર અથવા તો એ જ સ્થળે પહોંચે ત્યારે તરત ને તરત એ માલને આપણા સ્થળ સુધી લઈ જવા માટે વાહન વ્યવહારની સુવિધાઓ ત્યારે ને ત્યારે આપણી પાસે ઉપલબ્ધ હોતી નથી। તો જ્યાં સુધી વાહનની વ્યવસ્થા ન થઈ શકે ત્યાં સુધી આપણને તે સ્થળ ઉપરથી જે વખારનો ઉપયોગ કરવા માટે જે આપણા માલ આપણે જે માલ છે એ માલને સાચવવા માટે જે સુવિધા માટે આપણને જે સ્થળ આપે તે સ્થળને આપણે જકાત ભરેલા માલની વખાર તરીકે ઓળખવામાં આવે છે। પછીના પોઈન્ટ ઉપર આપણે વાત કરીએ જકાત ભર્યા વગર માલની વખાર। એક એવી વખાર આપણને જોવા મળે છે કે જેની અંદર આપણે આયાત કરેલો માલ છે પરંતુ એ આયાત કરેલા માલ ઉપર આપણે જકાત ભરી નથી। તો જ્યાં સુધી આપણે જકાત ન ભરીએ ત્યાં સુધી જે માલ સાચવવા માટે તે જે સ્થળનો ઉપયોગ કરે છે તે સ્થળના વખારને આપણે જકાત ભર્યા વગરની વખાર તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે વાત કરીએ તો આયાત કરેલા માલ ઉપર જકાત નક્કી કરેલા દર અનુસાર ભરવાની હોય છે। જે આયાત કરેલો માલ હોય ને એ આયાત કરેલા માલ ઉપર નક્કી કરેલા દર ઉપર આપણે આયાત ભરવાની હોય છે। એવો આયાતી માલ કે જેના ઉપર જકાત ભરાઈ નથી અને જે જકાત નક્કી કરવામાં આવી હોય એ જકાત હજી સુધી ભરવામાં ન આવી હોય તો તે માલને જે વખારમાં રાખવામાં આવે તેને જકાત ભર્યા વગરના માલની વખાર તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જ્યારે વિદેશમાંથી અથવા તો કોઈ પણ બીજા સ્થળ ઉપરથી માલ આપણે આયાત સ્વરૂપે આવતો હોય આમ તો આયાત અને નિકાસ વિદેશમાં જ થતી હોય છે એટલે વિદેશમાંથી જ્યારે આપણે માલ આવતો હોય ત્યારે આપણે દરિયાઈ માર્ગનો હવાઈ માર્ગનો રેલવે માર્ગનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ। તો જ્યારે આયાત કરેલા માલ જ્યારે આપણે મેળવવામાં આવે એ માલ સ્થળ સુધી પહોંચી ગયો હોય છતાં આપણે તેમના ઉપર કોઈ પણ પ્રકારની જકાત ન ભરી હોય અને એ માલને જ્યારે જે વખારની અંદર સાચવવામાં આવે તેને આપણે જકાત ભર્યા વિના માલની વખાર તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને
જે સ્થળ ઉપર માલ આયાત થતો હોય તે જગ્યાએ આવી વખારો જોવા મળે છે। ખાસ કરીને બંદરો અને સરહદી જમીન વિસ્તારમાં કે જ્યાંથી માલની આયાત નિકાસ થતી હોય તેવા વિસ્તારોમાં આવા પ્રકારની વખારો મુખ્યત્વે આપણને જોવા મળે છે। જ્યારે આયાતકાર માલની પુનઃ નિકાસ કરવી હોય ત્યારે માલનું વર્ગીકરણ અને પુનઃ પેકિંગ વગેરે સગવડો પણ ઉપલબ્ધ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જ્યાં વિદેશી સરહદો તેમજ બંદરો હોય છે ત્યાં આવા પ્રકારની વિશિષ્ટ પ્રકારની વખારો આપણને જોવા મળે છે। અને આ વખારોમાં આયાત અથવા તો નિકાસ થયેલા માલોને સાચવવા માટે આ વખારની સુવિધા તમામ લોકોને આપવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આ જ વખારમાં એક વિશિષ્ટ પ્રકારની સુવિધા પણ આપવામાં આવે છે। દાખલા તરીકે આપણે અમેરિકાથી આયાત કરેલો માલ આપણે મેળવીએ છીએ અને એ જ માલ આપણે આપણા સ્થળ સુધી ભારતમાં લઈ જવો નથી, આપણે ત્યાંથી ત્યાંથી તે જ માલની નિકાસ કરવી છે। તો તે માલની નિકાસ કરવા માટે, પેકિંગ બદલવા માટે તેમજ કોઈ પણ ફેરફાર હોય તો એ ફેરફાર કરવા માટે તમામ સુવિધાઓ આવા બંદર ઉપર, ખાસ કરીને જ્યાં વખાર આવેલી છે તે વખારની અંદર આવી તમામ પ્રકારની સુવિધાઓ મળવાપાત્ર છે। તો આવી સુવિધા સાથે ખાસ કરીને પુનઃ નિકાસ માટે જે આશીર્વાદ રૂપ ગણાય છે તેવી વખારને આપણે જગાત ભર્યા વિના માલની વખાર તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને માલની અવર જવર આયાત અને નિકાસ માટે જે ઉપયોગી તમામ સુવિધાઓ, તમામ સેવાઓ પ્રાપ્ત થઈ શકે તેવા હેતુથી જે વખારો અસ્તિત્વમાં આવી છે તે વખારને આપણે જકાતની દ્રષ્ટિએ, વખારમાં જકાત ભરેલા અને જકાત ભર્યા વગરની જે વખારો છે એ વખારોનો આપણે ઉપયોગ કરી શકીએ અને તેના દ્વારા આપણે આયાત અને નિકાસ તેમજ પુનઃ નિકાસ પણ આ વખારો દ્વારા આપણે આરામથી અને સરળતાથી કરી શકીએ। વિદ્યાર્થી મિત્રો, વખારની દ્રષ્ટિએ આગળ આપણે વાત કરવાની છે। વખારોના પ્રકારોમાં હવે આપણે ઉપયોગની દ્રષ્ટિએ પણ વખારોના બે પ્રકારો જોવા મળે છે, ખાસ કરીને સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર। તો આ જે સામાન્ય વખારો છે એ સામાન્ય વખારોમાં અને વિશિષ્ટ વખારોમાં શું સેવાઓ પ્રાપ્ત થાય છે અને તેના દ્વારા આપણને શું ફાયદો થાય છે તે વખારો વિશે હવે આપણે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જે માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે ખાસ અથવા તો અલાદાઈ સેવા ન આપવી પડે અને તેઓ માલ રાખવાની વખારને સામાન્ય વખાર તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આવી વખારમાં આપણને કોઈ પણ ખાસ પ્રકારની સુવિધા આપવામાં નથી આવતી, માત્ર ને માત્ર આપણા માલની જાળવણી, સંગ્રહ કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને માલનો સંગ્રહ થઈ શકે, જાળવણી થઈ શકે અને સુરક્ષા, આ તમામ બાબતોથી વંચિત એવી એક વખાર કે જ્યાં કોઈ પણ જાતની સુરક્ષા, કોઈ પણ જાતની ગેરંટી વગર માલ સાચવવામાં આવે તો તેવી વખારને આપણે સામાન્ય વખાર તરીકે ઓળખવામાં આવે છે। આ વખારોમાં લગભગ બધા જ પ્રકારના આકાર, કદ, વજન અને સ્વરૂપવાળા માલને રાખવામાં આવે છે। આ પ્રકારની વખારો મોટા પ્રમાણમાં જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય વખારો છે એ સામાન્ય વખારો મોટા પ્રમાણમાં જોવા મળે છે અને મોટા પ્રમાણમાં આ વખાર જોવા મળે તો આ વખારમાં આપણને કોઈ પણ પ્રકારની વસ્તુઓ, કોઈ પણ પ્રકારનો આકાર, કોઈ પણ પ્રકારનું કદ, વજન અને સ્વરૂપ ધરાવતા કોઈ પણ માલ આપણે આવી વખારમાં રાખી શકીએ છીએ અને ભારત દેશમાં સૌથી વધારે આવી મોટી વખારો આપણને સામાન્ય વખાર જોવા મળે છે, એટલા જ માટે એમનું નામ પણ સામાન્ય વખાર તરીકે ઓળખવામાં આવે છે। પછી આગળ આપણે વાત કરીએ તો વિશિષ્ટ વખાર। વિદ્યાર્થી મિત્રો, નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે આવી વખારમાં
आ स्थल पर जे वखार तैयार करवामां आवेली छे, बनावामां आवेली छे, एमां कंईक आपणने विशिष्ट प्रकारनी सुविधाओ आपवामां आवी छे, तो ज तेने आपणे विशिष्ट वखार तरीके ओळखता होईए छे। तो विद्यार्थी मित्रों, आ वखारमां आपणने शुं सुविधा प्राप्त थाय छे ते आपणे जोईए। तो के जे माला संग्रह जाळवणी अने सुरक्षा माटे खास आल्हादायी सेवा आपवी पड़े तेवा माल राखवानी वखार ने विशिष्ट वखार तरीके ओळखवामां आवे छे। तो विद्यार्थी मित्रों, आवी वखार में सुरक्षा, संग्रह, जाळवणी अने तमाम सुविधाओं आल्हादायी, आम आपणे कहीए ने कि विशिष्ट प्रकारनी सुविधाओं आपवामां आवे तेवी वखार ने विशिष्ट वखार तरीके ओळखवामां आवे छे। आप सौ लोको जाणो छो, फटाकड़ा, झेरी रसायणों, रांधण गैस, पेट्रोल, आ तमाम चीज वस्तुओं संग्रह, जाळवणी अने सुरक्षा माटे विशिष्ट वखारो अनिवार्य बने छे। पेट्रोलियम पदार्थों माटेनी भूतर टाकीओ, झेरी रसायणों माटे खास प्रकारनी ईटो तेना उदाहरण छे। फल, दूध, शाकभाजी जेवा नाशवंत पदार्थों माटे कोल्ड स्टोरेज जेवी विशिष्ट वखारो राखवामां आवे छे। आ वखारो खूब ज मोटा प्रमाण में खर्च थतो होय छे, एटला माटे खर्चहार छे। सुरक्षाना हेतुसर अनेक नियमोनुं पालन करवुं अनिवार्य छे। तो विद्यार्थी मित्रों, खास करीने विशिष्ट वखारोमां कोईपण नाशवंत वस्तुओ होय, कोईपण प्रकारनी विशिष्ट प्रकारनी वस्तुओ होय, तो आवी वस्तुओनी साचवणी माटे, तेनी जाळवणी माटे अने तेनो संग्रह करवा माटे खास तेज वस्तु अने सेवाओ छे, ए सेवाओ सारामां सारी रीते जळवाय रहे तेवा हेतुथी तेने अनुरूप जे वखार तैयार करवामां आवे तेने आपणे विशिष्ट प्रकारनी वखार तरीके ओळखवामां आवे छे। आ वखारमां विद्यार्थी मित्रों खास करीने कोईपण नाशवंत वस्तुओ होय, जेवी के दूध, शाकभाजी जेवी नाशवंत वस्तुओ साचवा माटे कोल्ड स्टोरेज तैयार करवामां आवे छे। तो ए कोल्ड स्टोरेज एक विशिष्ट वस्तु ने साचवा माटे तैयार करवामां आवे, एटला माटे तेने आपणे विशिष्ट प्रकारनी वखार तरीके ओळखवामां आवे छे। ज्यारे आपणे वात करीए के फटाकड़ा छे, कोई झेरी रसायणों छे, रांधण गैस, आ तमाम बाबतो जे खूब ज कई पण बनाव बन्यो होय तो जोखम ऊभू करे छे, तो ये जोखम न ऊभू करी शके अने ए ज वस्तु सारामां सारी रीते जळवाय रहे तेमनो संग्रह थई शके तेवा हेतुथी तेमना माटे विशिष्ट प्रकारनी वस्तुओ द्वारा ए वस्तुओ ए सेवाओ आरामथी अने सहેલાઈથી તેમની જાળવણી થઈ શકે એટલા માટે વિશિષ્ટ પ્રકારની વખાર બનાવવામાં આવે છે। તો આ વખારને આપણે વિદ્યાર્થી મિત્રો વિશિષ્ટ પ્રકારની વખાર તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાણિજ્યની જે સહાયક સેવાઓ છે એ સેવામાં વખાર વિશે વાત કરી, અને આ વખાર આપણને હાલના વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી બને છે, એક અગત્યનું સ્થાન ધરાવે છે। કારણ કે કોઈ પણ પ્રકારના માલ હોય એ માલનું મોટા પાયા ઉપર ઉત્પાદન થતું હોય છે, અને એ ઉત્પાદન જે થઈ રહ્યું હોય છે તે મોટા પાયા ઉપર થઈ રહેલા ઉત્પાદનને સાચવવા માટે, તેનો સંગ્રહ કરવા માટે, અને ખાસ કરીને અમુક પ્રકારની વસ્તુઓ એવી હોય છે કે એ વસ્તુઓ જલ્દી નાશ પામતી હોય છે, તો આવી તમામ પ્રકારની વસ્તુઓ, તમામ પ્રકારની સેવાઓને સાચવવા માટે, તેમની જાળવણી કરવા માટે વખારનો ઉપયોગ કરવામાં આવે છે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક જરૂરિયાતવાળી વખાર જે દરેક ક્ષેત્રમાં જ્યારે જરૂર પડે ત્યારે હાજર માલ આપણને મળી શકે તેવા હેતુથી આપણે જે સ્થળ ઉપર માલનો સંગ્રહ કરવામાં આવે અને સંગ્રહ કરેલા માલને જરૂરિયાત પ્રમાણે ત્યાંથી મેળવી શકીએ તેવી વ્યવસ્થાને વખાર તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, હાલનો અભ્યાસ આપણે અહીંયા સુધી રાખીએ, હવે પછીના આગળના લેક્ચરમાં આપણે હજી એક વાણિજ્યની જે સહાયક સેવા છે
जे धंधाकीय एकम में खूबज अगत्यनु एक महत्वनु स्थान धरावे छे ए सेवा विषे जानकारी मेळवानी छे। विद्यार्थी मित्रों आ एक एवी सेवा छे आपणे नाम पण बोली जोईए वाहन व्यवहार। विद्यार्थी मित्रों धंधाकीय एकम में कोईपण वस्तुओ तैयार थाय એ તૈયાર થયેલી વસ્તુને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા માટે આર્થિક પ્રવૃત્તિ કરવા માટે વાણિજ્યની આ સહાયક સેવા વાહન વ્યવહાર ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે। વિદ્યાર્થી મિત્રો આ ધંધાકીય એકમમાં તો ઉપયોગી છે પરંતુ સાથે સાથે સમાજની અંદર વસવાટ કરતા લોકો મનુષ્ય માણસને પણ વાહન વ્યવહાર ખૂબ જ ઉપયોગી છે। એક સ્થળેથી બીજા સ્થળે અને બીજા સ્થળેથી કોઈ ત્રીજા સ્થળે જવું હોય કોઈપણ કામ માટે અથવા તો કોઈપણ પરિસ્થિતિ માટે તો એ પરિસ્થિતિ માટે માનવ મનુષ્યને પણ આ સેવા ખૂબ જ ઉપયોગી છે। તો અર્થતંત્રની પરિસ્થિતિમાં મહત્વનું સ્થાન ધરાવનાર વાહન વ્યવહારની તમામ સેવાઓ વિશે હવે પછી આપણે આગળના લેક્ચરમાં વાહન વ્યવહારની તમામ સેવાઓ વિશે અભ્યાસ કરવાનો છે અને તેમના વિશે માહિતી પણ મેળવવાની છે।